चौथु विश्व युद्ध जे छे एमा लोको ये पत्थर अने लाकड़ी थी युद्ध खेलता हशे। आइंस्टाइन ने आवुं केम कहेवुं पड्यूं? ये कहे छे कि जो त्रीजू विश्व युद्ध थशे एटले के अणु बॉम्बनो उपयोग थशे ये विश्व युद्धनी अंदर, तो चौथु विश्व युद्ध छे ये वखते पत्थरोनो उपयोग करवो पड़शे, कारण के ત્રીજા વિશ્વયુદ્ધ પછી માનવજાતનું અસ્તિત્વ જ નહીં રહ્યું હોય। એટલે બીજી રીતે કહેવા જઈએ તો આપણા પોતાના અસ્તિત્વ માટે પણ, માનવજાતના અસ્તિત્વ માટે પણ શાંતિનું શિક્ષણ જે છે એ અત્યંત ઉપયોગી છે। હવે ઉપયોગી તો છે જ, એનું મહત્ત્વ પણ ઘણું છે, તમે વાત કરી, પણ સવાલ છે કેટલાક અવરોધક પરિબળોનો। કારણ કે કેટલાક પરિબળો એવા છે કે જે શાંતિના શિક્ષણને અથવા તો વિશ્વ શાંતિ સામે અવરોધ ઊભો કરતા હોય, અને એમાંનું એક પરિબળ જે છે એ સંકુચિત રાષ્ટ્રવાદ છે। વિશ્વ જે છે ઘણા બધા રાષ્ટ્રોથી બનેલો છે, અને આ બધા રાષ્ટ્રોની અંદર લોકો રહે છે। વ્યક્તિને પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય એની ના નહીં, હોવો જોઈએ, પણ એમાંથી પોતાનો એક વાદ રચાય જેને કહીએ આપણે રાષ્ટ્રવાદ, એ નુકસાનકર્તા છે। એ નુકસાનકર્તા એ રીતે છે કે વ્યક્તિઓ કેટલીક વખત એવું માની બેસે છે કે મારો દેશ, મારું રાષ્ટ્ર છે એ સર્વોપરી છે, અમે જ શક્તિશાળી છે, બીજા રાષ્ટ્રોની, બીજા રાષ્ટ્રમાં જીવતા લોકોની કોઈ મૂલ્ય નથી, કોઈ કિંમત નથી, અમે જે છીએ તે જ અમારું અસ્તિત્વ, એ અંતિમ આખરી અસ્તિત્વ છે, અમારું જ અસ્તિત્વ રહેવું જોઈએ। આવા પ્રકારનો જે ભાવના ઊભી થાય છે એમાંથી એક પ્રકારનો રાષ્ટ્રવાદ ઉત્પન્ન થાય છે, અને આ ઉત્પન્ન થયેલો રાષ્ટ્રવાદ છે એ સંકુચિત છે। કારણ કે છેવટે તો ભલે રાષ્ટ્રો ઘણે ગમે તેટલા રહ્યા, પણ છેવટે તો આપણે બધા વિશ્વમાં જ રહી રહ્યા છીએ, ત્યારે આપણે વિશ્વના માનવ કેવી રીતે રહીએ એ રીતે જો વિચાર કરવામાં આવે તો આ અવરોધને આપણે દૂર કરી શકીએ। તો આ એક અવરોધ છે। આવો જ બીજો અવરોધ છે સત્તાની લાલસા। સત્તાની લાલસા એ સ્થાનિકથી શરૂ થઈને રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ સુધી લંબાયેલી છે। વિશ્વનો વિચાર કરીએ તો જુઓ કે કેટલાક રાષ્ટ્રો એ એવું માની બેસે છે કે અમારી સત્તા એ બીજા રાષ્ટ્રો ઉપર રહેવી જોઈએ, અને એના કારણે શું કરે તો એના સાથેના આર્થિક વ્યવહારો, એની સાથેના રાજકીય સંબંધો, આ બધામાં આડખેલી રૂપ અથવા તો અવરોધ ઊભા કરે, અને એ રીતે આડકતરી રીતે એ લોકો એના ઉપર સત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે, અને આના કારણે શું થાય તો આના કારણે અશાંતિ સર્જાય। એટલે સત્તાની લાલસા જે છે એ બહુ ખોટી છે, અને એના કારણે અશાંતિ સર્જાતી હોય છે। આતંકવાદ, હમણાં તમે વાત કરી કે ઘણા બધા મહાનુભાવોની હત્યા થાય છે, એ આતંકવાદ છે, તો આવા આતંકવાદ જે છે એ અશાંતિ ઊભી કરે છે, અને આતંકવાદની આજની સ્થિતિ જોઈએ તો વિશ્વનો કોઈ દેશ એનાથી અસરગ્રસ્ત નથી એવું નથી, બધા જ દેશોને એની કોઈને કોઈ અસર થયેલી છે। તો આતંકવાદ જે છે એ શાંતિ પ્રાપ્ત કરવા માટે એક અવરોધક પર મોટામાં મોટું પરિબળ છે મારા મતે, હું એમ કહી શકું। અને આ જે આતંકવાદ છે એ કટ્ટરતાવાદમાંથી જન્મે છે। વ્યક્તિને એમ થઈ જાય કે મારો જ ધર્મ જે છે એ જ સર્વોપરી છે, મારો જ જે વિચાર છે એ સર્વોપરી છે, મારા જ ધર્મની અંદર જે કહેવામાં આવ્યું છે એ જ સાચું, તમારું ખોટું, ત્યારે આવી સર્વોપરીતા જે છે એ માનસિક સ્થિતિ છે, અને એમાંથી આવા પ્રકારના આતંકવાદનો જન્મ થાય છે। હવે તો સ્થાનિક કક્ષાએ પણ રાજ્યોમાં અને દેશમાં આપણે આવા પ્રકારના આતંકવાદ જોઈએ છીએ, છાપાઓમાં પણ વાંચીએ છીએ, તો આ એક અવરોધક પરિબળ છે। કુમવાદ, પ્રદેશવાદ એ પણ એક પ્રકારનો અવરોધક પરિબળ છે। વિશ્વની અંદર આપણા દેશમાં, આપણા રાજ્યમાં આપણે જોઈએ છીએ કે ઘણા જ્ઞાતિના, ઘણા કોમના લોકો રહે છે, લોકો રહે છે ત્યાં સુધી બરાબર છે, પણ એ કોમ, મારી જે કોમ છે એને હું સંકુચિતતાથી લઉં, બીજાની કોમ જે છે એ ખોટી અથવા તો ઉતરતી હું એમ ગણું, ત્યારે એક પ્રકારનો વાદ ઉત્પન્ન થાય છે, અને આ કોમવાદ જે છે એ નુકસાનકર્તા છે, કારણ કે કોમ કોમ વચ્ચે પણ એના કારણે સંઘર્ષ ઊભો થાય છે અને એમાંથી અશાંતિ ફેલાતી હોય છે। એ જ રીતે આર્થિક સ્વાર્થ, વ્યક્તિમાં આર્થિક વિકાસ કરવો જોઈએ એની ના નહીં, દરેક વ્યક્તિ એમ ઈચ્છે છે કે મારો આર્થિક રીતે વિકાસ થાય, પણ ક્યાં સુધી, એની પણ કોઈ મર્યાદા હોવી જોઈએ ને। તો આર્થિક વિકાસ માટેની જે સ્થિતિ છે
એમાં વ્યક્તિએ ક્યાં સુધી આગળ વધવું એ પોતે નક્કી કરી લેવું પડે. એમાં જ્યારે પોતાનો સ્વાર્થ ભળી જાય છે ત્યારે બીજાનો વિચાર કરતો નથી. દેશો દેશો વચ્ચે પણ આવું થાય છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ આવું થાય છે કે મારો સ્વાર્થ, આર્થિક સ્વાર્થ સધાય છે તો બીજાનું ભલે નુકસાન થાય, બીજાને એનાથી અશાંતિ થતી હોય તો ભલે થાય. તો આ રીતે આર્થિક સ્વાર્થ પણ નુકસાન કરતા છે. પર્યાવરણનું અસંતુલન આ બહુ મોટો મુદ્દો છે. પર્યાવરણની અંદર નુકસાન કરવા માટે આપણે સૌ માનવ જવાબદાર છીએ. પર્યાવરણની અંદર આપણે જોઈએ તો મુખ્ય બે ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. આપણે વિજ્ઞાનમાં ભણાવીએ છીએ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, એ બંને એકબીજા સાથે સંકળાઈને જીવે છે, એકબીજા ઉપર પરસ્પરાવલંબનથી જીવે છે. કોઈ એક ઘટક જો નાશ પામે તો એની અસર બીજા ઘટક ઉપર થાય છે. એટલે એક ઘટકનું અસ્તિત્વ એ બીજા ઘટક માટે જરૂરી છે. દાખલા તરીકે અત્યારે આપણે માનવજાત ઊર્જાના ક્ષેત્રમાં આપણે પેટ્રોલિયમ, કોલસો આ બધાનો ઉપયોગ કરીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે કેટલાક સમય પછી આ ખૂટી જવાનું છે. તો આ જે ઊર્જાના સ્ત્રોત છે બધા એ અજૈવિક ઘટકો છે, પણ એ જો ખૂટી જશે તો માનવજાતનું શું થશે, આ એક વિચારવાનો મુદ્દો છે. તો આ પણ એક પ્રકારની અશાંતિ ઊભું કરવા માટે, લાંબા ગાળાએ અશાંતિ ઊભું કરવા માટેનું એક પરિબળ કહી શકીએ. અને યુદ્ધો, વિશ્વયુદ્ધ જે થાય છે એ છેવટે તો જે તે દેશના નુકસાન તો કરે જ છે, સાથે સાથે એ દેશના પાડોશી દેશને, એ દેશો સાથેનો આર્થિક વ્યવહાર કરતા હોય તેવા દેશોને, એ દેશ સાથે જોડાયેલા સામાજિક રીતે, રાજકીય રીતે જોડાયેલા હોય તેવા દેશોને, એને પણ નુકસાન કરે છે. તો આ યુદ્ધો જે છે એ પણ શાંતિની સ્થાપના માટેના એક અવરોધક પરિબળ રૂપ છે. તો આવા પરિબળો તો ઘણા છે કે જે અશાંતિ તરફ લઈ જતું હોય તો શાંતિની સ્થાપનામાં અવરોધરૂપ હોય તેવા. પણ આવા બધા જ પરિબળો જે છે તેને આપણે દૂર કરીને શાંતિનું શિક્ષણ તો આપવું જ જોઈએ. ત્યારે આ શાંતિનું શિક્ષણ જે છે એ આપણે શાળા મહાશાળાઓમાં ડાયા બી આપવું હોય તો આપણે એને કેવી રીતે આપી શકીએ? બરાબર છે. હવે શાંતિનું શિક્ષણ આપવા માટે સારામાં સારું જો પ્લેસ હોય ને તો શાળા કે મહાશાળા છે. સૌ પહેલાં તો શાળા મહાશાળાની અંદર પ્રાર્થનાનો જે કાર્યક્રમ થાય છે એ ત્યાંથી આપણે શરૂ કરવું જોઈએ. પ્રાર્થના, સર્વધર્મ પ્રાર્થના રોજે રોજ વિદ્યાર્થીને ગવડાવવી જોઈએ. હવે સર્વધર્મ પ્રાર્થના ગવડાવવી જોઈએ એટલું પૂરતું નથી, પણ એનો સાર્થક થવી ક્યારે થાય કે એનો અર્થ આવડતો હોય, સમજપૂર્વક ગાય, એનો અર્થ એને અનુભૂતિ થાય પ્રાર્થના ગાતી વખતે, એ રીતે આપણે આ પ્રોગ્રામ, આ પ્રાર્થનાનું સંચાલન કરવું જોઈએ. આપણે ઘણી વખત એવું બને છે, હું તો ઘણા એમએ થયેલા વિદ્યાર્થીને પૂછીએ કે ભાઈ તમે રાષ્ટ્રગીત તો દર વર્ષે ગાઓ છો, તમે ભણવાનું શરૂ કર્યું ત્યારથી સ્કૂલમાં જતા હોય, 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીની ઉજવણી થાય, રાષ્ટ્રગીત ગાઓ છો તો એની અંદર ઉત્કલ લખેલું આવે છે, ઉત્કલ ગાઓ છો તમે, બોલો છો, તો ઉત્કલનો મિનિંગ શું થાય તો નથી આવડતું ઘણાને. એટલે પોપટી જેમ રટી જાય એવો અર્થ થાય. વંદે માતરમ ગીત ગાતા હોય તો શસ્ય શ્યામલામ છે તો શસ્ય શ્યામલામનો અર્થ શું તો ન આવડે. હવે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય અને ખાલી રટણ કરી જાય, અર્થ ખબર નહીં હોય તો ના કામ આવે. એટલે પ્રાર્થના છે, સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરે, એનો અર્થ સમજે અને અનુભૂતિ કરે ગાતી વખતે, આ આત્મસાત થાય એ રીતે આપણે પ્રાર્થનાની અંદર સર્વધર્મ પ્રાર્થનાનું આપણે આયોજન કરવું જોઈએ. પછી પ્રાર્થના સંમેલનની અંદર મૌન પ્રાર્થના પણ કરવી જોઈએ. એ વ્યક્તિને મૌન છે એ પણ મોટી પ્રાર્થના છે, તો મૌન પ્રાર્થનાની પણ આપણે એને પ્રેક્ટિસ કરાવવી જોઈએ વિદ્યાર્થીઓને. એનાથી આપણે સારું શિક્ષણ થતું હોય છે. બીજી એક વાત છે કે આપણે જે પેલા એકાદશ વ્રતોની હમણાં વાત કરી, તો એકાદશ વ્રતોનું પણ રોજ રટણ કરાવવું જોઈએ અને એ પણ પ્રાર્થનાની જેમ સમજતા જાય અને એનો શું ભાવ છે એ રીતે આપણે આ કરાવીએ તો પ્રાર્થના પ્રવૃત્તિ દ્વારા એક શાંતિનું શિક્ષણ શાળા મહાશાળાઓમાં સારી રીતે આપી શકાય છે. બીજી એક બાબત છે કે પ્રાર્થનાનું આખું એટમોસ્ફિયર ઊભું કરવું જોઈએ, વાતાવરણ, એક શાળા કે મહાશાળાનું વાતાવરણ જેવું નિર્માણ કરવું જોઈએ કે વિદ્યાર્થીને પણ ખબર ન હોય અને એનામાં શાંતિનું શિક્ષણ થઈ જાય, જેમ ઇન્ફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ. આઇન્સ્ટાઈનને હમણાં તમે યાદ કર્યા, તો આઇન્સ્ટાઈનને કોઈ પૂછેલું કે હુ ઇઝ ધ બેસ્ટ ટીચર, ત્યારે આઇન્સ્ટાઈન સરસ જવાબ આપે છે કે હી ઇઝ ધ બેસ્ટ ટીચર હુ ડઝ નોટ ટીચ એનીથિંગ બટ ટ્રાય ટુ મેક હી સ્ટુડન્ટ ટુ લર્ન. વિદ્યાર્થીને ભણતા કરી દે,
એ સારો શિક્ષક છે, ભણાવે એ નહીં, એનું કામ છે. આઈ નેવર ટીચ એનીથિંગ બટ આઈ ઓનલી ક્રિએટ ધ સિચ્યુએશન એન્ડ મેક ધ એન્વાયરમેન્ટ સો દેટ માય સ્ટુડન્ટ કેન લર્ન ધેમ સેલ્ફ. એટલે વિદ્યાર્થીઓ જાતે જ ભણી શકે આવું વાતાવરણનું નિર્માણ કરવું, આ શિક્ષણ આઈન્સ્ટાઈને કહેલું છે. એમ શાંતિ માટેનું પણ એવું છે કે આખો માહોલ એવો આપણે શાળા મહાશાળામાં આપણે નિર્માણ કરીએ કે સ્વયં એને ઇન્ફોર્મલ રીતે શાંતિ માટેનું શિક્ષણ મળી જાય. એવા તો એના માટેની કેટલીક બાબતો કે પ્રાર્થનાખંડ હોય તો પ્રાર્થનાખંડની દિવાલો ઉપર આપણે જે સંત બાલજીની પ્રાર્થના છે કે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માને પોતા સમસૌને, એની અંદર પણ બધા ધર્મોની વાત છે. તો એક દરેક પંક્તિ હોય એની ઉપર જે ધર્મના ગુરુની વાત હોય, ઉપદેશકની વાત હોય, એનું ચિત્ર હોય, બીજી પંક્તિ હોય, એ આખા હોલની અંદર આ આખી આખી પ્રાર્થના આપણે મૂકી દઈએ તો સરસ વાતાવરણ થઈ જાય છે. તો આ એક બાબત બહુ ધ્યાનમાં રાખવી જોઈએ. પછી બીજું શું છે કે વિવિધ ધર્મો, આપણો દેશ તો વિવિધ સંસ્કૃતિઓ વિવિધ ધર્મો છે, તો એ ધર્મોના જ્યારે જ્યારે તહેવાર આવતા હોય ત્યારે ધર્મના ગુરુઓને પ્રાર્થના સંમેલનમાં કે અન્ય રીતે આપણે સંમેલન ગોઠવવું જોઈએ અને એનું વ્યાખ્યાન ગોઠવવું જોઈએ. અને જે તે ધર્મ હોય, દાખલા તરીકે રોજા આવતા હોય તો રોજાનું શું મહત્ત્વ છે, ઇસ્લામના ધર્મગુરુને બોલાવો અને એ રોજાનું શું મહત્ત્વ છે, કેમ રોજા અપનાવવામાં આવે છે, કેવી રીતે રોજા હોય છે, આ આખું એનું સાયન્સ સમજાવી દે. દરેક ધર્મની અંદર આવી કેટલીક બાબતો હોય છે એમાં મોટાભાગે સાયન્સ હોય છે. તો નાતાલ આવતું હોય તો નાતાલ વખતે પણ આપણે એના ધર્મગુરુને બોલાવીએ અને બધા વિદ્યાર્થીઓને વાકેફ કરીએ, કારણ કે વિદ્યાર્થીઓ બધા ધર્મોથી અવગત થશે અને જેથી બધા પ્રત્યે એને સંભાવ થશે, સર્વધર્મ સંભાવ થશે. એટલે આ એક સરસ પ્રવૃત્તિ છે. જ્યારે જ્યારે પ્રસંગોચિત આવું ધર્મનો કોઈ તહેવાર આવે ત્યારે એમનું વ્યાખ્યાન આપણે ગોઠવવું જોઈએ અને મુલાકાત ગોઠવવી જોઈએ. કે રોજા કે હોય તો આપણે મસ્જિદની મુલાકાત રાખીએ, નવરાત્રિ હોય કે તો કોઈ માતા કોઈ મંદિર હોય ત્યાં ગોઠવીએ, આપણે ક્રિશ્ચિયન હોય તો દેવળ એની મુલાકાત રાખીએ ચર્ચની, અને એ રીતે દરેક ધર્મ પ્રત્યેનો સંભાવ થાય એવું આપણે વ્યાખ્યાન કે આ રીતે મુલાકાત આપણે ગોઠવવી જોઈએ અને ત્યાંથી એ સરસ શિક્ષણ થાય છે. સામાન્ય અને વિશેષ દિનો આવતા હોય છે ઘણી વખત, તો એ વિશેષ દાખલા તરીકે યુનિયને 21 નવેમ્બરને વિશ્વ સદભાવ દિવસ તરીકે ઉજવણી કરવી, એટલે વિશ્વ સદભાવ દિવસ તરીકે ઉજવાય છે 21 નવેમ્બર. તો શાળામાં આ બધી શાળાઓ ઉજવે છે એવું નથી, તો આપણે શાળામાં શાળામાં આ પ્રવૃત્તિ ઉજવી શકાય શાંતિનું શિક્ષણ આપવા માટે કે 21 નવેમ્બરને આપણે વિશ્વ સદભાવ દિન તરીકે ઉજવણી કરીએ, એને યોગ્ય કોઈનું વ્યાખ્યાન ગોઠવીએ, કોઈ ફિલ્મ બતાવીએ, પ્રદર્શન ગોઠવીએ અને વિદ્યાર્થીઓની અંદર એવી કોમ્પિટિશન રાખીએ, એનો વક્તૃત્વ સ્પર્ધા રાખીએ, આ ગીતોની સ્પર્ધા રખાય સદભાવને લગતા ગીતોની સ્પર્ધા, અને આ આપણે કરીએ આ દિનની ઉજવણી કરીએ તો ઓટો એ સ્વયંભૂ એ વિદ્યાર્થીઓનું એક પ્રકારનું આ શિક્ષણ થઈ જાય છે. જેમ દિનની ઉજવણી થાય છે એ રીતે વિશેષ વર્ષની પણ ઉજવણી યુએન દ્વારા જાહેર થાય છે. દાખલા તરીકે 1986નું વર્ષ હતું તો વિશ્વ શાંતિ દિન તરીકે ઉજવવું એવું 1986ના વર્ષને જાહેર કરેલું. એ રીતે 1994ના વર્ષને વિશ્વ પરિવાર દિન તરીકે ઉજવાયેલું, 1996ના વર્ષને વિશ્વ સહિષ્ણુતા દિન તરીકે ઉજવાયું. જો આવા વર્ષ સહિષ્ણુતા વર્ષ તરીકે ઉજવાયું તો આ વર્ષ જેવી ઉજવણી થતી હોય છે આવા વર્ષભર આવી એક પ્રવૃત્તિઓ આપણે ગોઠવી અને જે તે પ્રસંગિક અને એ આપણે કરવું જોઈએ. અને સરકાર કે આપણો સરકાર દ્વારા પણ આવા જે વર્ષો ઉજવાય છે ને એને લઈને કોઈ કોઈન પણ બહાર પાડવામાં આવે છે અને એને પણ આપણે વિદ્યાર્થીઓને હાઇલાઇટ કરવા જોઈએ કે જો આનું આટલું મહત્ત્વ છે તો આ રીતે આવી કોઈન પણ બહાર પડે છે, તો એ કામ આપણે એની દ્વારા કરવું જોઈએ. પછી બીજું રાષ્ટ્રીય તહેવારો, જો આપણે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, બીજી વિશ્વ હિંસા દિન, આ બધા રાષ્ટ્રીય તહેવારો છે તો એની પણ ઉજવણી, એના લઈને શું થાય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે. હવે રાષ્ટ્રપ્રેમ જાગે એટલે પછી રાષ્ટ્રપ્રેમ એ વિશ્વપ્રેમની જનની છે, તો એ સ્વયંભૂ વિશ્વપ્રેમ એનામાં જાગે છે અને એનામાં શાંતિનું શિક્ષણ થઈ જાય છે. એટલે આપણે ઘણા એવું કહે કે રાષ્ટ્રપ્રેમ એટલે ભાઈ વિશ્વપ્રેમ ના આવે એવું નથી, જેનામાં કુટુંબ પ્રેમ હોય એનામાં ગામ પ્રત્યેનો પ્રેમ આવે, ગામ પ્રત્યેનો પ્રેમ આવે એને તાલુકા પ્રત્યે, જિલ્લા પ્રત્યે કે રાજ્ય પ્રત્યે, દેશ પ્રત્યે પ્રેમ આવે. એ રીતે આ રાષ્ટ્રીય તહેવારોની આપણે ઉજવણી કરવી જોઈએ. પછી આપણે ખાસ કરીને ઘણી વખત કોબી તોફખાનો ને એવું ફાટી નીકળતું હોય છે, રમખાણો ફાટી નીકળતા હોય છે ત્યારે બહુ મોટી તારાજી થતી હોય છે, તો એ વખતે આપણે
એને વિદ્યાર્થીઓને તારાજી થાય કેટલું બધું નુકસાન થાય છે એ એને બતાવવું જોઈએ. જ્યારે આપણે LCD ઉપર એનો જે જે તારાજી થઈ છે, કેવું નુકસાન થયું છે એ આખું બતાવીએ, એને કેટલી અરેરાટી થાય. અને ત્યાં જ પછી એ વખતે જે સંકલ્પ કરે કે હું જ્યારે જીવીશ ત્યારે આ શાંતિનું શિક્ષણ જ લઈશ, કારણ કે એ પોતે ફીલ કરે છે એવું, એટલે એ બધું એને બતાવવું જોઈએ. અને 11 મહાવ્રતો, આપણે જીવન વ્રતો છે, ગાંધીજીનું છે જીવન ચરિત્ર, અને આવા જે મહાપુરુષોના જીવન ચરિત્રોથી પણ એમને વાકેફ કરવા જોઈએ. એના કેટલાક ભાગો આપણે જે 11 વ્રતોની વાત કરી, તો ગાંધીજીએ મંગલ પ્રભાતે જેલમાં એને મંગલ પ્રભાત દરરોજ એક એક વ્રત વિશે વાત કરી છે, તો એ પુસ્તકનું પણ આપણે વાંચન કરી શકાય અને બધા સાંભળે. અને આ રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આપણે ખાસ કરીને એની અંદર લાવી શકીએ છીએ શાંતિ માટેનો પ્રેમ અને એક સમજદારીનો વિકાસ કરીએ છીએ. આના માટે વિવિધ ઉદાહરણો પણ આપી શકાય, અને એ વિવિધ ઉદાહરણો દ્વારા ઘણા બધા ઉદાહરણો પણ અત્યારે આપણે એ બધાનું શક્ય નથી, પણ દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું. એક કોઈ કંપની હતી, એ કંપનીની અંદર બે ભાગ પડી ગયેલા, બે ગ્રુપ પડી ગયેલા કર્મચારીઓના. તો એક કર્મચારીમાં એક જૂથવાળા બીજા જૂથના એક કર્મચારીને બોલાવે છે, ત્યારે પેલો જૂથના વડાનો એટલે કંપનીના વડાને મંજૂરી લઈને જાય છે, તો વડા છૂટ આપે જાઓ, કારણ કે એ જેને બોલાવ્યા હતા એનો સ્વભાવ એવો હતો કે સારો સ્વભાવ, બધામાં ભળી જાય, એને કોઈના નિર્વેરી માણસ એમ. એટલે એવો જો બધાને આચરણ કરે, અને એ આ જૂથવાળાને ખબર કે આ ત્યાં જશે તો આપણે કંઈ ખરાબ કરવાનું નથી, અને અહીંથી આવશે તો પણ કંઈ એ ખરાબ થવાનું, સારું જ થશે. એટલે આવો વ્યવહાર આપણે આવા વિવિધ ઉદાહરણો આપી અને એ રીતે આપણે શાળામાં અશાળામાં શિક્ષણ આપી શકીએ. તો મને લાગે છે કે આપણે એક શાંતિ મંત્ર દ્વારા આપણા વાર્તાલાપનું પૂરું કરીએ તો બહુ ઉચિત રહેશે. આપણે શાંતિ મંત્ર કહીએ. કરવાવહી તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આભાર.